तो कोरोना महामारी दरमियान दाहोद में कौमी एकता दर्शन करावता के अनोखा दृश्य सा दाहोद में मुस्लिम घांची समाज कोरोना दर्द मृतदेह ने अग्निदाह आपी सेवा कर रहा है। कोरोना दर्द मृत्यु थाय तो स्वजनों ने मदद करने काम आ मुस्लिम बिरादर उपाड़ी लीधु है। तो सवार सांज सुधी स्मशान में ज रहे जमना परिजनों हाजर न हो अथवा स्मशान में विधि माटेनो सामान न हो तो तेवो जाते ज व्यवस्था करी आपे छे। चिता पर लाकड़ा गोठवाथी लईने तमाम कार्यो मुस्लिम भाईओ ज करी आपे छे। आ प्रकारे पोताना जीवनी चिंता कर्या विना सेवानुं काम करीने तेमणे मानवता अने एकतानुं अनोखुं उदाहरण पूरुं पाड्युं छे। दाहोद जिल्लामां जे कोरोनाथी संक्रमणथी जे मृत्युनो आंक एकाएक वधवा पाम्यो छे जेना कारणे एक चिंतानुं विषय बन्यो छे। परंतु क्यांक ने क्यांक जे दाहोद जे हिंदु स्मशान छे त्यां कौमी एकतानुं एक लाहो जोवा मळी रह्यो छे। आपणी साथे अहींया मुसलमान समाजना मुस्लिम समाजना आગેવાનો છે તેઓ જે હિન્દુ જે સ્મશાન છે ત્યાં પોતે હાજર રહી છેલ્લા એક અઠવાડિયાથી જે કોરોનાથી મૃત્યુ પામે છે તેઓને તેઓના સ્વજન જે કદાચ ના હોય તો પણ તેઓની જે અંતિમ સંસ્કારની વિધિ કરી જાય ત્યારે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું આપ અહીંયા અઠવાડિયાથી સેવા કરો છો, આપ ક્યાંથી આવો છો અને કઈ રીતે સેવા કરો છો? અમે મુસ્લિમ સમાજના આગેવાન છીએ અને નગરપાલિકાના કાઉન્સિલર છું। છેલ્લા અઠવાડિયાથી કોરોનાથી જે મૃત્યુ પામે છે એમની ડેડ બોડી અહીંયા લાવે છે। જ્યારે એમની ડેડ બોડી આવે છે તો એમના પોતાના પરિવારો પણ આમાં થોડા ડરે છે। તો અમે અમારી સમાજના માણસોને સાથે રાખી અને આદર્શ ચેરિટેબલના માણસો અને અમારે મુસ્લિમ સમાજ ઘાંચીના માણસો સાથે મળી અને બંને કામ એવું કે અગ્નિદાન સુધીનું અમે કામ કરીએ છીએ। ચોક્કસ, જે આપણી સાથે અહીંયા જે ફિરોજભાઈ પઠાણ છે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી સતત જે કોરોનાથી જે મૃત્યુ પામ્યા છે, અમુક કિસ્સા તો એવા પણ બન્યા છે કે જેઓના પરિવારજનો ભાગી ગયા છે અને તેઓનો અંતિમ સંસ્કાર, શું કહેશો આપ? આપ અહીંયા હાજર છો, છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાથી કેટલા મૃત્યુ થયા છે? કોરોનાથી જોતામાં કે પહેલા દિવસે 5 થયા, એના પછી 8 થયા, એના પછી 10 થયા, એમ મૃત્યુઆંક વધતો ગયો અને જેમ જેમ મૃત્યુઆંક વધતો ગયો એ રીતના અમે ટીમ બનાવી, આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટની મારી આગળ પણ કોરોનામાં ટીમ હતી, એ ટીમ બનાવીને અમે સ્મશાનની મુલાકાત લઈ અને અહીંનો માહોલ જોયો, એ જોતા અમારા નરેશભાઈ છે, એક અમરીશભાઈ છે, એમને સાથે મળી અને અમારા મુસ્લિમ ઘાંચીપંથના છોકરાઓ છે એમને સાથે મળી, કોઈ સર્વજન દવાખાનામાં મૃત્યુને મૂકીને જતા રહે છે, કોઈ પીપી કીટ નથી પહેરતા, એવા લોકોને મારા છોકરા પોતે પીપી કીટ પહેરી સરકારી દવાખાનાથી સ્મશાન સુધી લાવે છે। અહીંયા ગાડીથી લાકડા જે કાઢવાનું છે એ કાઢી અને એમના લાકડા જમાવવાનું કામ, એમના મૃત્યુદોને ઘોડા પર મૂકવાનું કામ, ઘી લાવવાનું કામ છે, છાણા લાવવાનું કામ છે, અમે પોતે કરીએ છીએ। ચોક્કસ, આપ મુસ્લિમ સમાજમાંથી આવો છો અને હિન્દુ જે સ્મશાન છે ત્યાં સેવા કરો છો, કેવો અનુભવ આપને થઈ રહ્યો છે? મને માનવતાની દ્રષ્ટિએ જોતા મને એવું લાગે છે કે આ ધર્મના અંદર તો આપણે આ દુનિયાના અંદર તો બહુ એવા કામ કર્યા છે, પણ પાછલી દુનિયાના કામ માટે આ સેવા કરવાનું મારું મન થયું અને મેં આ સેવાને હાથમાં લીધી છે। ચોક્કસ, જે ફિરોજભાઈ પઠાણ છે તેઓ પોતે મુસ્લિમ સમાજમાંથી આવે છે, તેમ છતાંય જે હિન્દુ જે સ્મશાન છે ત્યાં પોતે હાજર રહી અને જે મૃતદેહો જે કોરોનાથી મૃત્યુ પામે છે તેઓને અગ્નિ સંસ્કાર કરે છે। આપણી સાથે અન્ય મુસ્લિમ સમાજના આગેવાન છે, શું કહેશો? કોરોનાની અત્યારે જે લહેર ચાલી રહી છે, મૃત્યુ આંક વધ્યો છે, મૃત્યુ સર ચાલે છે કે સ્મશાનમાં જે કરીએ છીએ મોમેન્ટન છે, અમે એક આદિત્ય ચેરિટેબલ ટ્રસ્ટના છીએ, અમારા મુન્નાભાઈ છે ચેરમેન છે, એના અમે એક ટ્રસ્ટ બનાવી છે, એક પુણ્યનું કામ કરીએ છીએ અમે, ચાહે અમે કોઈ ભેદભાવ રાખતા નથી। ચોક્કસ, જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે પોતે માની રહ્યા છે ઈશ્વર અલ્લાહ એક જ છે, માત્ર ને માત્ર જે નીચે મનુષ્ય ઝઘડાય છે પરંતુ ઉપર તો જે ભગવાન છે તે માત્ર એક જ છે, સબકા માલિક એક, તેવા સૂત્ર સાથે અત્યારે તો તેઓ જે હિન્દુ સ્મશાન છે ત્યાં અગ્નિદાહ આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે।